नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एजुकेशन में आपनुं स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 10 विषय गणित, जेमां आपणुं प्रकरण नंबर छे पहेलुं वास्तविक संख्याओ। तो मित्रों, आपणे स्वाध्याय 1.1 में प्रश्न पहेलो जोई गया कि जेमां आपणने युक्लिडनी रीते भागाकार करी अने गुसा कई रीते शोधी शकाय। त्यार पछी प्रश्न बीजो आमां के जे डिफिकल्ट थोड़ोक जुदो छे, થોડોક લેન્ધી છે પરંતુ અઘરો નથી। હા, એ કહી શકાય કે આ પ્રશ્નની અંદર કોઈ લાંબી ગણતરીઓ નથી, પરંતુ તમારે અમુક સ્ટેપ એના યાદ રાખવા પડે એવું છે। એટલે લાંબી ગણતરી નથી, ધારીએ એટલો સહેલો પણ નથી। તો ખાસ ધ્યાનથી વિડીયોનો અભ્યાસ કરજો, જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ એક પૂર્ણાંક ક્યુ માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 સ્વરૂપે હોય છે। કઈ સંખ્યા આપણને કીધી છે? તો કે અયુગ્મ ધન પૂર્ણાંક। તો પહેલું સ્ટેપ તમારે એ પકડવાનું કે કઈ સંખ્યાઓ આપણને કીધી છે એ પ્રમાણે ધારવાનું। ત્યાર પછી યુક્લિડના ભાગાકારની ભાગ પ્રવિધિનો જે પૂર્વ પ્રમેય છે એ પૂર્વ પ્રમેય આપણી પાસે હોવો જોઈએ, જે આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર સમજ્યા છીએ। જો હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, કે જેથી કરીને પૂર્વ પ્રમેય શું કહેવા માગે છે આપણને ખ્યાલ આવે। તો અહીં હું પૂર્વ પ્રમેય લખી દઉં છું, એ બરાબર BQ+R, જ્યાં એ એ ભાજ્ય છે, બી એ ભાજક છે, ક્યુ એ ભાગફળ છે અને છેલ્લે પ્લસ આર એ શેષ છે। અને શેષ આપણને ખ્યાલ છે કે 0 <R> <B, એટલે કે 0 અથવા 0 કરતાં મોટી હોય અને બી એટલે કે ભાજક કરતાં નાની હોય। તો આ પૂર્વ પ્રમેયના આધારે આપણે જવાનું છે। તો પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું છે કઈ સંખ્યા કીધી છે એ તમારે ધારી લેવાની છે। તો આપણને અયુગ્મ ધન પૂર્ણાંક કીધી છે તો એ ધારી લઈએ। ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક એ છે। કઈ છે? એ। ત્યાર પછી કોઈ પૂર્ણાંક ક્યુ માટે આપણને 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 જે સ્વરૂપ કીધું છે એ સ્વરૂપ પરથી આપણે બી એટલે કે ભાજક શોધવાનો। તો તમે જોઈ શકો કે ક્યુની આગળ કઈ સંખ્યા દેખાય છે? ત્રણ જગ્યાએ આપણને કોમન સંખ્યા દેખાશે, તો ક્યુની આગળ આપણને 6 દેખાય છે, તો એનો મતલબ કે આપણો ભાજક કોણ છે? 6। કોણ? 6। તો આપણે આગળ લખી શકીએ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા આપણે એ ધારી છે, બી તરીકે આપણે 6 છે એ પસંદ કર્યા છે, કારણ કે જે આપણને સ્વરૂપ કીધું છે એના આધારે। તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ આપણને શું મળશે? તો કે એ બરાબર 6q+r, કે જ્યાં <0>r<b> મુજબ આ આપણી શરત છે પૂર્વ પ્રમેય અનુસાર કે શેષ છે એ બીથી નાની અને 0 અથવા એનાથી મોટી હોવી જોઈએ। તો આપણો બી છે 6 લીધો છે, તો ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ 0 <0>r<b> મુજબ શેષ સંભવિત
जीरो एक बे त्रण चार अथवा पांच मळे। जीरो एक बे त्रण चार अथवा पांच शा माटे? तो के आपणे बी तरीके कोने पसंद कर्यो छे? छ ने। तो आ छ करता आपणी शेष केवी होवी जोईए? नानी, अने जीरो करता मोटी होवी जोईए। હવે શું કરવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આજે આપણે શેષ પસંદ કરી છે, આ મૂલ્ય આજે આપણું સ્વરૂપ છે ધારેલી સંખ્યાના આધારે, આની અંદર આ મૂલ્યને તમારે આરની જગ્યાએ મૂકવાનું છે। કોની જગ્યાએ? આરની જગ્યાએ। તો પહેલું આપણને મળશે એ બરાબર સિક્સ ક્યુ प्लस आर ना स्थाने जीरो बराबर सिक्स क्यू, सिक्स क्यू प्लस जीरो बराबर सिक्स क्यू, अथवा ए बराबर सिक्स क्यू प्लस वन, बीजी शेष कई मूकी आर नी जगह वन, अथवा ए बराबर सिक्स क्यू प्लस टू। आ रीते क्रमवाइज शेष आपणे आरना स्थाने मुकता जाइए। अथवा ए बराबर सिक्स क्यू प्लस थ्री, अथवा ए बराबर सिक्स क्यू प्लस फोर, अथवा ए बराबर सिक्स क्यू प्लस शेषनी जगह पांच। તો આ રીતને આપણને જુદી જુદી જે આપણે શેષ સંભવિત શેષ મળી છે એના આધારે આપણે આ સ્વરૂપ મેળવી શકીએ। પરંતુ આમાં આપણે જોઈ શકીએ કે સિક્સ ક્યુ, સિક્સ ક્યુ પ્લસ ટુ અને સિક્સ ક્યુ પ્લસ ફોર તો એ યુગ્મ સંખ્યા છે। જીરો બે અને ચાર પ્લસ જે શેષ વધે છે એના આધારે આપણે કહી શકીએ કે એક કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે। આપણને અયુગ્મ કીધી છે તો આગળ જોઈએ। પરંતુ સિક્સ ક્યુ, સિક્સ ક્યુ પ્લસ ટુ અથવા સિક્સ ક્યુ પ્લસ ફોર એ યુગ્મ સંખ્યા છે, યુગ્મ ધન પૂર્ણાંક છે। તો બાકી જે વધેલી છે સિક્સ ક્યુ પ્લસ વન, સિક્સ ક્યુ પ્લસ થ્રી અને સિક્સ ક્યુ પ્લસ ફાઈવ જે આપણને મેળવવાનું કીધું હતું, તેથી માગેલ સંખ્યાઓ સિક્સ ક્યુ પ્લસ વન, સિક્સ ક્યુ પ્લસ થ્રી અથવા સિક્સ ક્યુ પ્લસ પાંચ સ્વરૂપની અથવા પ્રકારની મળે। તો મિત્રો આ રીતે આપણે એને મેળવી શકીએ। ગણતરીઓ નથી પરંતુ અમુક સ્ટેપ તમારે યાદ રાખવા પડે, એટલે ખૂબ સરળ એવું છે જો તમે એને સમજી અને ગણતરી કરો તો। ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ બીજો કે જેમાં આપણને કીધું છે કે એક લશ્કરનું છસો સોળ સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે। બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે, તો જે તે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે એવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? હવે મહત્તમ સભ્યો આપણે શોધવાના છે, આપણને બે સંખ્યાઓ આપી છે, પહેલું જૂથ છે 616નું છે અને બીજું જૂથ છે 32નું છે। તો લશ્કરના 32 સભ્યોની પાછળ 616 સભ્યોનું જૂથ કૂચ કરી રહ્યું છે। હવે દરેક સ્તંભની મહત્તમ સંખ્યા શોધવી, તો મહત્તમ સંખ્યા શોધવી એટલે શું કરવાનું? તો કે ગુસાઅ શોધવો પડશે। તો જોઈએ આપણે એની ગણતરી કઈ રીતે કરી શકાય।
લશ્કરના બેન્ડના 32 સભ્યો ની પાછળ 616 સભ્યોનું જૂથ કૂચ કરી રહ્યું છે. હવે આપણને માગ્યું છે કે દરેક સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે, તો દરેક સ્તંભ મહત્તમ સભ્યો 유클리드 ભાગ પ્રવિધિ મુજબ શું મેળવવું પડશે? તો કે ગુસા મેળવવો પડે. હવે બે સંખ્યા આપણી પાસે છે, 616 અને 32. તેથી 616 અને 32નો ગુસા. હવે મોટી સંખ્યા આપણી પાસે 616 છે, તો એને ભાજ્ય બનાવીએ 32ને ભાજક તરીકે. હવે આપણને ખ્યાલ છે કે આપણે ભાગાકાર આપણી રીતે કરી અને એને યુક્લિડ ભાગ પ્રવિધિ મુજબ ગોઠવી શકીએ. હવે 32 2 64 તો એ વધી જશે, 32 એકા 32, 11 10કો લઈએ એટલે 11 11 2 એટલે 9, અહીં 5 5 3 એટલે 2, ઉપરથી 6, 9 વડે ભાગ ચલાવીએ, 9 2 18, 9 3 27 ને 28, 16 8 8 8 0 0, એટલે કે 32 × 19 કરીએ તો આપણને શેષ મળશે 8. ત્યાર પછી 32ને ભાજ્ય તરીકે લઈએ, 8 છે ભાજક, તો આપણે જાણીએ છીએ 8 4 32, એટલે શેષ આવી જશે 0. તેથી આપણને ગુસા કેટલો મળશે? તો કે 8 મળશે. તેથી ગુસા બરાબર 8. તો એનો મતલબ શું થયો? કે દરેક સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. તેથી દરેક સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. ઓકે, તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. ફરી પાછા મળીએ નવા દાખલા સાથે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.